આપણને બધાઈને છે, યાદ રાખજો. એક બ્રાહ્મણ શું એટલા માટે કહું છું એમ નહીં, વર્તમાન સમયમાં કેટલા એવા ઉત્પટંગ લોકો કે એ આડકતરી રીતે સમાજને એવા ઉઠા ભણાવે કે આ બધું બ્રાહ્મણોએ પોતાની આજીવિકા માટે થઈને કરેલું છે, એવી કોઈ હલકી વિચારધારાને આપણા શાસ્ત્રોમાં સ્થાન નથી હો. આ દેશના ઋષિઓએ જે લખ્યું છે એ આંકડો સાથે, એટલા માટે હું કહું છું વર્તમાન સમયમાં વાત બધા સુધી પહોંચાડવી જરૂરી છે. ઘણા લોકો એવું કહે કે અમે આ વસ્તુમાં નથી માનતા, અમે આ વસ્તુમાં નથી માનતા, બધું ખોટું છે. ખોટું નથી, એ તો તમે તમારા રોટલા શેકવા માટે થઈને ખોટું લોકોને ભણાવો છો. હકીકતની અંદર એમાં એક પણ વાત અસત્ય નથી. ક્યું શાસ્ત્ર તમને, તમે વિચાર તો કરો, આપણા ઋષિઓનું વિજ્ઞાન જે જ્યોતિષ શાસ્ત્રને આપણે ખોટું ઠરાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એ જ્યોતિષ શાસ્ત્ર જેવું જગતમાં તમને ક્યાંય વિજ્ઞાન ન જડે. આજે તમારા ઘરની અંદર દિવાળી હોય અને તમારા ઘરમાં કેલેન્ડર આવે નવા વર્ષનું, એ કેલેન્ડર નો ડટ્ટો તમે જોજો, 360 દિવસ પછીની દિવાળીએ કેટલા વાગે સૂર્ય ઉગવાનો છે એ અમારું જ્યોતિષ શાસ્ત્ર કહી દે છે. અને તમે કઈ રીતે ખોટું કહી શકો? આજથી 100 વર્ષ પછી સૂર્યગ્રહણ કેટલા વાગે થવાનું એની યાદી મારી પાસે છે. ઋષિઓએ જે શાસ્ત્રની અંદર લખેલું છે 100 વર્ષ પછી સૂર્ય કેવી ગ્રહણ થવાનો છે એ આપણા શાસ્ત્રકારોએ લખેલું છે, એ આપણું જ્યોતિષ શાસ્ત્ર કહી દે છે. એ જ્યોતિષ શાસ્ત્રને આપણે કઈ રીતે ખોટું ઠરાવી શકીએ? વિષય શ્રદ્ધાનો છે. અને એક વસ્તુ નક્કી કરી લેજો, મેં અમેરિકા નો જોયું હોય એટલે મારે એમ ન કહેવાય અમેરિકા નથી, એ મેં ન જોયું, અમેરિકા તો છે. આપણા ઋષિઓએ જેટલું જેટલું કહ્યું છે ને કે બધી વાતમાં વિજ્ઞાન છે. આપણને ઘરમાં ગાયના ઘીનો દીવો કરવાનું કીધું એનું કારણ શું છે? એમાં વિજ્ઞાન છે.